ભારત માતા કી તમે બધાએ એ સપ્તાહ જોઈ હશે મને લાગે છે એમાંથી હજી રસ નથી લીધો પણ એક સપૂત છે આપડા જેને આ સપ્તાહ બિહારી છે આમ લાંબ રાખ્યું છે શિબિર જગત માં કોઈ સાચી સપ્તાહ હોય ને તો આ સપ્તાહ છે ઓલામાં તો મોત ઉભા કરી દીધા તોય મેળ આવતો નથી આપણો તો આવી સપ્તાહ એ મથુરભાઈ ને સિરે છે મને લાગે છે કે આવા સપૂતને હું તો છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરતો હતો પણ અમે રોહિતભાઈને બધા ભેગા થયા તો કે આ કામ મથુરભા સંભાળી લે ને તો ઉપડે તો એનું આયોજન જુઓ એનું એનું સિસ્ટમ જુઓ તો આપણે એનું કામ કરવાનું કેટલી જબરથી ઝડપથી ગુજરાતમાં આ કામ ઉપડે કારણ કે આ કામ જેટલું મોડું ઉપડશે ને એ જબરજસ્ત નુકસાની છે હું છેલ્લા ત્રીસ વર્ષથી મહેનત કરું છું ખેડૂતોને ભાવ મળતા અને અત્યારે સરકાર ઉપર માઠી કોઈ અસર કરતું હોય તો ખેડૂત અમને વીમો દઈ દો કરી સમજાય છે ને એ મૂળ કારણ છે ભાવ નથી મળતા અત્યારે માગફળી ઉપર શરૂ થઈ ગઈ છે પણ નથી મળતા એનું મૂળ કારણ હતું કે આપણી ઉપર શોષણ નીતિ છે કંસ નીતિ છે આપણું બધું સુહાઈ જાય છે આ ખાતર દવા બિયારણ બેક્ટેરિયા આ બધું શોષણ નીતિ છે ટ્રેક્ટર પણ શોષણ નીતિ છે ખેતીમાં ટ્રેક્ટરને જવા દેવાની જરૂર જ નહીં આવે તમે આને પાંચ વર્ષ અભ્યાસ કરશો એટલે કોઈ વસ્તુની જરૂર નહીં આ એક કાર્ય પાંચ કામ એક કાર્ય થઈ જાય છે પાણીનું કામ પર્યાવરણનું કામ ઝેરમુક્તનું કામ આ એક હારે કામ થાય એવું આ સિસ્ટમ જ્યારે મારા ધ્યાનમાં આવી ત્યારે મને ખબર પડી કે શોષણ છે એ ખેડૂતનું મોત છે અને સુભાષ પાલેકરજીની મેં જ્યારે પહેલી શિબિર ફરી તો ધ્યાનમાં આવ્યું કે ખેડૂતને જો કોઈ બચાવવાનું યંત્ર હોય તો આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે એટલા માટે મેં સજીવ ખેતીનું કામ જબરજસ્ત કર્યું છે એવું નથી કે નથી કર્યું સજીવ ખેતીનું મેં છ વર્ષ સુધી કામ કર્યું છે પણ સજીવ ખેતીમાં હજી તો હું સજીવનું નામ બોલું ને ત્યાં તો હાલો કોક વેસવાળો આવી જ જાય કાં બેક્ટેરિયા નામનો આવે કાંઈકનું કાંઈક ભૂત આવી જાય એટલે ખેડૂતનું તો પાછું એને એ દિશ થતા હતા એની પછી મેં હમણાં આપણા દેવ થઈ ગયા કદાચ આપણા ઋષિ તુલ્ય માણસ આપણા દ્વિપક્ષ બહુ સરસ છે એ આજ આપણી વર્ષે દિવસ દેવ થઈ ગયા છે આમ તો આપણા એક ઋષિતુલ્ય માણસ ગયા છે આપણા વચ્ચેથી પણ એની પદ્ધતિને મેં બે વર્ષ કામ કર્યું બે વર્ષ સુધી કામ કર્યું પણ એટલી બધી હેલ્ધી પદ્ધતિ છ છ મહિના સુધી ખેડૂત બળ કરે અત્યારે તો મજૂર મળતો નથી કેવી રીતે બળ કરવું એની કાર્બન ઊભી કરવાની તાકાત બહુ જબરજસ્ત હતી પણ એમાંય પણ મને લાગ્યું કે આમાં ખેડૂતે બહુ મહેનત છે ત્યાર પછી આ સુભાષ પાલેકરજીની પદ્ધતિ જે છે એની અંદર બધું જ આવી જાય છે ખાતર એ બની જાય છે ઓટોમેટિક કાર્બન સીધો તૈયાર થઈ જાય છે પાણી ઉતરી જાય છે અને એટલું સરસ વળી એક ગાય ત્રીસ એકર ખેતી આવું તો કોઈની જિંદગીમાં વિચારી પણ ન શકીએ એક ગાયથી ત્રીસ એકર ખેતી થાય એવું પદ્ધતિ છે આ પદ્ધતિને બધા જ લોકો આપણે પ્રાધાન્ય કરીએ જો આપણે પ્રાધાન્ય નહીં કરીએ ને તો આ જગતને નહીં બચાવી શકીએ મને તો લાગે છે સૌરાષ્ટ્ર ને ગુજરાત એવું એક માસ્ટર છે કે આખા વિશ્વને પણ ધૂણાવે છે આખા વિશ્વને ધૂણાવે છે એવી તાકાત ગુજરાતમાં છે તો આ તાકાતને આપણે ઊભી કરીએ આખા વિશ્વ પાછુંનો આપણી પાસે આવી જાય મથુરભાઈની એક તાકાત ઊભી કરવાની વાત કરી કે આપણો માલ વિશ્વ ખાવા માંડે આથી હજાર કેટલાય વર્ષો પહેલાં આપણો માલ વિશ્વ આખું ખાતું હતું અને આમે સોનું આપતું હતું આપણો માલ તેજાના જાતા હતા ને સોનું આવતું હતું ત્યારે સોમનાથના મંદિરમાં તૂટી જાય બધું ચોરાઈ જાય પાછા બીજે વર્ષે આપણે ભરી દેતા હતા આખું મંદિર ભરી દેતા હતા ફરીવાર લૂટી લૂંટી જાય ફરીવાર ભરી દેતા હતા આ સિત્તેર વર્ષ આ સ્વતંત્ર થયા હજી દી ભરાણું નહીં ગયે વર્ષે કોઈ બે કિલો હોનું છડાયું એટલે આટલા સુહાઈ ગયા છે જો એમાંથી પાછું આવવાનું કોઈ યંત્ર હોય તો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક રૂપિયાના ખર્ચ વગર ખેતી થાય અને એકદમ ટોપ ક્વોલિટી અહીંયા જે અમારા અનુભવ પાસ કર્યા તે રાતો એક છે આવા ચાર હજાર છે ખેડૂતો કેટલા ચાર હજાર ખેડૂતો છે આ તો નમૂના નમૂના અમારા ભાઈ ગોતીને તમારી સામે મૂક્યા છે તમે તમને વિશ્વાસ ન પડતો તો વિશ્વાસ પડી જાય એવી કથા જ તમને બતાવી છે તો હું માનું છું કે તમારા દિલમાં આ વાત બેહે અને આપણે આ કે અભિયાન ઉપાડીએ મથુરભાઈ છે એ એક સ્ટેપ છે કારણ કે અમારે સુરતમાંથી જે ઉપડે ને એ કોઈથી પાછું નથી પડ્યું પાણીનું ઉપાડ્યું તો પાછું ન પડ્યું ઓલી બેટી બચાવવાનું ઉપડ્યું તો અત્યારે મને લાગે છે હમણાં તો સંખ્યા વધી પણ જશે એટલું અભિયાનને પણ આ પ્રાધાન્ય છે એમ આ અભિયાન અમારે એમની પાસે ઉપાડવાવું હતું અને એણે બહુ વિચાર કરીને આ અભિયાન ઉપાડ્યું છે તો આ અભિયાનને આપણે પૂર્ણ કાંઈ ખેડૂતોએ પૂર્ણ સાકાર બીજું અભિયાનની સામે એને એક બીજું પણ કીધું છે કે તમારો માલ તૈયાર થશે ને એ પહેલા અમે ખાનારાઓને બહુ તૈયાર કરી દેવું ખાનારાઓ જો તૈયાર ન થાય તો માલ ઉપાડે ઉત્પાદન કરીને પાછા પડીએ છીએ એને બદલે ફેમિલી ફાર્મર નામનું જે અભિયાન એણે શરૂ કર્યું એટલે તમે હજી ઉત્પાદન નહીં કરો ને એ પહેલાં ખાનાર ઊભા થઈ જાય તો એની પણ ચિંતા આપણે મુક્ત કર્યા છે તો આ એટલું બધું સરસ અભિયાન છે પાલેકરજીનું જે વાત છે ઘણા એના જુદા જુદા વિચારો હજી આવે છે હજી ઓર્ગેનિક બોલાઈ જાય છે પણ ઓર્ગેનિક બોલશો ને તો તો કોકનો કોક આવી જાય બોટલવાળો તમારી પાસે એટલે ઓર્ગેનિક શબ્દ પણ તમે કેન્સલ કરી દો તમારા જીવનમાંથી કારણ કે જ્યાં સુધી પ્રાકૃતિક નહીં અનાદિકાળથી પાંડવો છે છે આ પાંડવો પેદા થઈ ગયા રાવણ વખતથી રાવણ અહીંયા પેદા થઈ જાય છે અને એ ખેડૂતને જ ચૂહે છે ખેડૂતને ચૂહે એટલે દેશ બરબાદ થઈ જાય છે આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણો પૈસો છે ને અમુક ત્રણ ડોલર આવતા હતા એક રૂપિયાના ત્રણ ડોલર અત્યારે તો એક રૂપિયાને બદલે એક ડોલરના સિત્તેર રૂપિયા થઈ ગયા બસો ગણા પાછળ વયા ગયા એ ફક્ત ને ફક્ત ખેડૂત ખેતીની શોષણને કારણે છીએ તો ખેતી થાય તો બધા બચી શકીશું અને જો આ નો માન્યા જો વાત સમજો આ રેડ લાઈન છે આ નો માન્યા ત્યારે કંસ વખતે ક્રસ્ટ યાદ અને કીધેલું કે તમે પાછા વળો પાછા વળો કાયદો એટલે ખેડૂત સમજી લેવાના એ કે પાછાનો પણ અમુક અહમી હતા નહીં નહીં કરતા હતા એનું હું દેશા થઈ છે વાંચો એ અંદરો અંદર તલવાલે તલવાલે મરી ગયા છે જો તમે પાછા નહીં વળ્યા અમે મનાવીએ છીએ તમને તમારી પાછળ અબજો રૂપિયાના ખર્ચ કરીએ છીએ પણ તમને મનાવીએ છીએ નહીં માનો તો કોરાજોન નામનું ઝેર અત્યારે જે આવે છે છેલ્લી ક્વોલિટીનું ઝેર છે આગળ અમારા રતિભાઈ વાત કરી કે અમે છાટી અને દસ દિવસ ખેતરમાં ન જાવ એના બદલે અમે છાટી સવારે ઉતારી બીજે દી તમારા પેટમાં ખાલી દઈએ છીએ તો આ કોરાજોન છે ને ચાર વર્ષમાં કેન્સર કરે છે ચાર વર્ષમાં એટલે તમે કોઈ બચવાને લાયક નહીં રહો જો નહીં પાછા વળ્યા તો આ જગત આખું સાફ થઈ જાય એટલે સૌથી જવાબદારી આપણી ઉપર છે કે આ જગતને બચાવીએ આપણું આ જગત બચશે આપણો દેશ બચશે વિશ્વ બચશે તો જ આપણે રહી શકીશું તો આ સરસમાં સરસ અભિયાન ફેમિલી ફાર્મરથી માંડીને આપણું સંવાદ શિબિર સંવાદ શિબિરમાં હું આવી આટલું બધું સક્સેસ નહોતો માનતો મને તેમ હતું કે શહેરમાં રહેશે એટલે શું કરશે પણ આજ જ્યારે શિબિરનો સ્વાદ જોયો ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે આને કેટલો મગજ દોડાયો હશે કે એક એક માણસને કેવી રીતે સમજાવી શકાય કારણ કે આ મહેનત છે ને અમે ગામડે ગામડે જઈને કરીને તો એ અઢાર હજાર દિવસ થાય તોય અઢાર હજાર દિવસ થાય આ એણે એક દીમાં કરી નાખ્યું સમજાય છે આ વાત તો આ સિસ્ટમથી આપણે ખૂબ આગળ વધીએ અને મને લાગે છે કે હવે બધાને બરોબર છે ઘણા વિવાદો આવતા હશે ફોનની અંદર પણ વિવાદો છે કારણ કે કંસ છે નહીં બેહવાદી નહીં કંસો એટલા બધા સક્રિય થઈ ગયા છે કારણ કે દવાની દુકાનોવાળા દવા બનાવવાવાળા ખાતર બનાવવાવાળા એવા મેસેજો મોકલે છે કે તમારે આમાંથી નીકળી જવું પડે એટલે મેસેજને નહીં માની આવી શિબિરને માનો તો જ તમારા દિલમાં રહે ખોટા ખોટા વિવાદમાં ક્યાંય પડતા નહીં ખોટા વિવાદમાં પડશો તો ખેડૂત પાછળ રહી જશે એટલે તમને પાછળ રાખવાની ઘણી મહેનત બધા કરી રહ્યા છે તો એમાંથી આપણે પાછા નીકળી જઈએ અને આ શિબિરને સાકાર કરીને આપણું જીવન આપણા ખેતર આપણું પશુ પક્ષી પાણી ફરીવાર પાછું લાવીએ એ જ અભ્યર્થના સાથે લાંબી વાત નહીં કરતા આજનું જે શિક્ષણ છે આપણા જીવનમાં ઉતરે એટલે મારી એક ઈચ્છા છે કે બધાએ બહુ સરસ બેઠા છો તો એકદમ તટાર બેસીએ હું એક ગાયત્રી મંત્ર બોલું અમારું મથુરભાઈનું ઉપાડેલું અભિયાન સો ટકા સિદ્ધ થાય અને ગુજરાતમાં ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દઈએ આપણે એના સંકલ્પ સાથે એક મંત્ર હું બોલું છું અંદર બધા સંકલ્પ લઈએ કે આ સંકલ્પથી આપણો દેશ બચી જાય ઓ ભુવા સ્વાહ તસુર્વારે ભર્ગો દેવસ ધીમહિ ધિયો ન પ્રચોદયા ગાય માતા કી ભરત માતા કી